नमस्ते विद्यार्थी मित्रों, चलो आज आपणे पर्यावरण भणवानी शुरुआत करिए। पेज नंबर 15 ऊपर पहला तो बधाने नवा वर्षना जय श्री कृष्ण। आजे आपणे मतलब के डिसेम्बर महिनानो छेलो दिवस गई काले एटले के 31st हतो जे आजे पूर्ण थयो अने आपणे आजे नवा वर्षमां शुरुआत करिए छीए। 1/1/2021 जान्युआरी महिनानी शुरुआत करिए छीए अने नवं वर्ष 2021 एनी शुरुआत करिए छीए। तो बधाने मारा जय श्री कृष्ण। चालो पेज नंबर 15 ऊपर आसपासमां आपणे અહીંયા સુધી જોઈ ગયા હતા ડુંગળીની સુકાયેલી ડાળી કાપતી વખતે કાપનારે શું ધ્યાન રાખવું પડે, તો એનો જવાબ આપણે અહીંયા પૂર્ણ કર્યો હતો, બરાબર। હવે અહીંયા 7મું છે, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। એમાં પહેલો પ્રશ્ન છે, ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય બીજી કઈ રીતોનો ઉપયોગ થાય છે, ચર્ચા કરો। લખો બાળ મિત્રો, ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે। ખેડૂત ટ્રેક્ટર સાથે વિવિધ સાધનો જેવા કે હળ, તરફેણ, અલ્પવિરામ કરતા જાજો, હળ, તરફેણ, ચાવડ, સમાર, પંજેટી વગેરે, ફરીથી હળ, તરફેણ, ચાવડ, સમાર, પંજેટી વગેરે જોડી ખેતર ખેડવાનું અને અન્ય બીજા કામ કરે છે। બીજું છે, રાજુ પિતાને ખેતરમાં મદદ કરે છે, શું તમે ઘરના વડીલોને તેમના કામમાં મદદ કરો છો? તમે કયા કામમાં મદદ કરો છો? લખો જવાબ। જો એ શું કહે છે કે રાજુ છે એ પોતાના પિતાજીને ખેતરે મદદ કરે છે, તમે તમારા વડીલોને ઘરમાં મદદ કરો છો, તો શું મદદ કરો છો એ આપણે અહીંયા લખવાનું છે। લખો જવાબ, હું પણ રાજુની જેમ મારા ઘરના વડીલોને તેમના કામમાં મદદ કરું છું, જેવા કે મમ્મીને ઘરની સફાઈ કરાવવામાં, ઘરની સજાવટ કરવામાં, એટલે કે ઘરને આપણે જે શણગાર કરતા હોઈએ એમાં ઘરની સજાવટ કરવામાં, દુકાનમાંથી રોજિંદી એટલે શું, તો કે આપણે ડેઈલી ઉપયોગમાં લેતા હોય એવી વસ્તુ, છાસ, દૂધ, કરિયાણું કંઈ લેવાનું હોય, બરાબર, એવી વસ્તુ, દુકાનમાંથી રોજિંદી ઉપયોગી વસ્તુઓ લાવવામાં અને દાદા દાદીને મંદિરે લઈ જવામાં મદદ કરું છું। ચાલો એના પછી પેજ ફેરવો, પેજ નંબર 16 ઉપર રાજુએ તેના પિતાને કયા કયા કામમાં મદદ કરી? લખો જવાબ, પહેલું, ખેતરમાં જમીનને પોચી બનાવવામાં એટલે કે કોદાળી વડે જમીન જે ખોદવી પડે છે અને જે
એના લીધે જમીન જે છે એ પોચી બને છે, એ કામમાં એને મદદ કરે છે. બીજું લખો, ખેતરમાં નીંદણને દૂર કરવામાં, નીંદણ એટલે શું, આપણે જોઈ ગયા કે જે વધારાનું ઘાસ ઉગે છે જેને આપણે ઉગાડવું નથી પડતું, પણ જે પાક સાથે ઉગી નીકળે વધારાનું ઘાસ એને નીંદણ કહે છે. જો આપણે નીંદણને દૂર ના કરીએ તો શું થાય, તો કે પાક ઓછો આવે છે. લખો, ખેતરમાં નીંદણને દૂર કરવામાં. ત્રીજું, ડુંગળીના પાકને લણવામાં, ડુંગળીના પાકને લણવામાં. અને ચોથું, ડુંગળીના કોથળા ભરવામાં, ડુંગળીના કોથળા ભરવામાં. પછી ચોથું છે, ખેડૂત ડુંગળીના બીજની વાવણી કેવી રીતે કરે છે. ખેડૂત જે છે એ ડુંગળીના બીજની વાવણી કઈ રીતે કરતા હોય, જોઈએ જવાબ. ખેડૂત સૌ પ્રથમ હળ કે અન્ય સાધન દ્વારા, ખેડૂત સૌ પ્રથમ હળ કે અન્ય સાધન દ્વારા ખેતર ખેડી ચાસ પાડશે. તમે લોકો ખેતરે ગયા હોય તો તમે જોયું હશે કે જે ચાસ પાડી હોય એકદમ સીધી લીટીમાં હોય, એમાં જે વસ્તુ ઘાસ ને એવું બધું જે પાક નાખ્યો હોય એ ઉગી નીકળે એને શું કહેવાય, તો કે ચાસ પાડી કહેવાય. ખેતર ખેડી ચાસ પાડશે, તેની સાથે સાથે ચાસમાં એટલે કે એક ધારી જે એક લાઇનમાં જે ચાસ પાડી હોય કે એક સરખો જ પાક એને વાવવાનો હોય એ રીતે ચાસ પાડે છે. તેની સાથે સાથે ચાસમાં ડુંગળીના બીજ નાખશે, એની આરે આરે શું કરે, તો કે ડુંગળીના બીજ નાખશે. બીજને ચોક્કસ અંતરે નાખવામાં આવશે, બીજને ચોક્કસ અંતરે નાખવામાં આવશે. ત્યારબાદ તેના પર સમાર ફેરવવામાં આવશે. ત્યારબાદ તેના પર સમાર ફેરવવામાં આવશે એટલે કે જે સાધન હોય છે એ ફેરવવામાં આવશે. આમ આ રીતે ડુંગળીના બીજની વાવણી કરે છે. ચાલો આપણે આજે આ પાઠ જે છે એ પૂર્ણ કર્યો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં 15મો પાઠ બજારથી ઘર સુધી એ ભણીશું. પણ આજના હોમવર્કમાં તમારે શું કરવાનું છે, 4 પ્રશ્ન મેં તમને જે કરાવ્યા એટલે કે અહીંયા સુધી તમારે રફ નોટમાં એક વખત લખવાના છે અને આ 4 પ્રશ્ન પાકા થઈ જવા જોઈએ. બરાબર, અસ્તુ.